आज 30 जनवरी यानी कि महात्मा गांधी जी की पुण्यतिथि। महात्मा गांधी जी की पुण्यतिथि को पूरे देश में गांधी निर्वाण दिन के रूप में जाना जाता है। कांग्रेस पार्टी की ओर से आज पूरे देश में महात्मा गांधी को पुष्पांजलि अर्पण की गई है। तब बड़ौदा शहर कांग्रेस पार्टी की ओर से भी गांधीनगर गृह पे जो महात्मा गांधी की प्रतिमा आई है उन्हें फूलहार अर्पण किए गए थे। एक प्रार्थना सभा और मौन के जरिए महात्मा गांधी को श्रद्धांजलि दी गई थी। इस मौके पर बड़ौदा शहर कांग्रेस के जो प्रमुख है प्रशांत पटेल समेत जो विरोध पक्ष के नेता है अमीर रावत और कांग्रेस के दिग्गज नेता चंद्रकांत श्रीवास्तव समेत बड़ी संख्या में कांग्रेस के कार्यकर्ता गांधीनगर गृह पर जुटे थे। आज गांधी निर्वाण दिवस से आजनो दिवस देश ने विश्व माटे एक शोकनी लागणी फैलाई गई थी। ए महात्मा गांधी जी जेमने अहिंसक विचारधारा थी विश्व ने शांति अपील करी अने आजना दिवसे जारे प्रार्थना सभा में जता था तारे नथुराम गोडसे नामना युवाने एमने 3 गोळी मारीने हत्या करी। हत्या गोळी वागीने मुखमांथी हे राम शब्द આજે વિશ્વમાં અને ભારત દેશમાં ગુંજતો રહ્યો કે આ મહાન વિભૂતિની આવી રીતે હત્યા કઈ રીતે થઈ શકે, એટલે આજના દિવસને શહીદ દિવસ તરીકે પણ ઓળખાય છે। આપણે એમના મૂલ્યોને અનુકરણ કરીને આ દેશમાં શાંતિ સ્થપાય, આ દેશ અહિંસક રીતે ચાલે, આ ભારત દેશનો વિકાસ થાય, વિકાસમાં સૌ લોકો સહભાગી થાય, જાતિ ધર્મ બધું જ ભૂલીને આ દેશને પ્રગતિશીલ બનવા દરેક ભારતીયો જોડાય એ જ આ મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન હતું। અને આજે મહાન વિભૂતિની શહીદ દિવસ તરીકે જે ઓળખાય છે તો આજે એક વડોદરા કોંગ્રેસ પરિવારે પુષ્પ અર્પણ કરીને એમને નમન કરે છે। જય હિન્દ, જય ભારત। ગાંધી નિર્વાણ દિવસ છે। ગાંધીજી એક વિશ્વના મહાન વિચારક હતા। એમને કોઈ બી સબ્જેક્ટ પર જે બી શીખ આપી છે આજના દિવસ પર બી રેલેવન્ટ છે। વિશ્વમાં એવી કોઈ ક્ષણ નથી જતી જ્યારે લોકો બાપુને યાદ નથી કરતા। એમના હત્યારાઓ એમના દેહને નષ્ટ કરી નાખ્યું, પણ આજે બી એમના વિચારો થકી એ સમાજમાં અમર છે અને એમના જે વિચારો છે એની યથાર્થતા દિવસે ને દિવસે વધતી જાય છે। પછી એ સત્યને અહિંસાના જે પૂજારી હતા અને જે પ્રચાર કર્યો એની રેલેવન્સની વાત કરીએ કે સ્વચ્છતાની વાત કરીએ કે પર્યાવરણ વિશે વાત કરીએ કે સ્વાસ્થ્ય વિશે એમને જે સિદ્ધાંતો આપ્યા છે ને જે સિદ્ધાંતો પર આજની યુવા પેઢી એમને સમજીને ચાલે તો વિશ્વમાં અને પોતાના દેશ માટે અને પોતાના પરિવાર માટે 100% સેવા કરી શકે અને એમના બતાવેલા માર્ગ પર તમામ યુવા પેઢી ચાલે એવી એક પ્રાર્થના અને સાથે આજે ફરી એમને શ્રદ્ધાસુમન અર્પણ કરીને યાદ કરીએ છીએ। આજે ગાંધી નિર્માણ દિવસ છે। 30 જાન્યુઆરી 1948 દિવસે નિત્ય નિયમના પ્રમાણે ગાંધીજી બિરલા મંદિરમાં રામની ભગવાનની ભક્તિ કરવા માટે રોજ જતા હતા। એવા સમયે નાથુરામ ગોડસે જેવા જે હથિયારધારી નિહત્તો પર ગોળી ચલાવી અને મહાત્મા ગાંધીની હત્યા કરી। મહાત્મા ગાંધીની હત્યા થઈ શકે નહીં કારણ કે એ એક વિચારધારા હતા। એમણે દેશ આઝાદ કર્યા પછી કોઈ દિવસ કોઈ લાલસા નહીં, કોઈ કશોય નહીં, પણ દેશમાં જે રીતે મારાકાટી ચાલતી હતી અને જે રીતે દેશની અંદર વિભાજનની નીતિ ચાલતી હતી એને એકત્રિત કરવા માટે ગાંધીજી જે પ્રયત્નો હતા તેનાથી દુષ્ટ પ્રેરિત થઈને નાથુરામ ગોડસે ગોળી ચલાવી। મારો કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે ગાંધીની વિચારધારા આજે પણ જીવત છે। કોઈ પણ દેશ, કોઈ પણ રાષ્ટ્ર, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પરિવાર લડાઈ ઝઘડાથી અને યુદ્ધ કરવાથી કોઈ દિવસ શાંતિ સ્થાપી શકે નહીં, કોઈ પણ પ્રગતિ કરી શકે નહીં। જો કોઈ પણ રાષ્ટ્રને, કોઈ પણ દેશને, કોઈ પણ રાજ્યને, કોઈ પણ શહેરને પ્રગતિ કરવી હશે તો ગાંધીની વિચારધારા એકતા અને સદ્ભાવના પેદા કરીને જ આજ પ્રગતિ કરી શકે છે। એટલે આજના દિવસે આપ આ પ્રતિમાને જોઈ શકો છો। આટલા મહાન વ્યક્તિ જેમને રાષ્ટ્રપિતા કહેવામાં આવ્યા એમની જે પ્રતિમા છે એને પણ કોર્પોરેશને સાફ કરવાની તસ્દી લીધી નથી અને બહુ મોટી મોટી વાતો કરનારા લોકો, ગાંધીની વિચારધારાને સરણી કરનારા લોકો જો એમની પ્રતિમાને રાખવી શકતા હોય તો કેવી કોર્પોરેશન ચલાવ છો એ સમજ પડી જાય છે। અપડેટ રહેના હુઆ આસાન બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર। આજ હી બીઆરજી ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહેં।